કડોદરા બારડોલી રોડના દસ્તાન ખાતે ફેક્ટરીમાંથી નોકરી પૂરી કરી ઘરે જઈ રહેલા બારડોલીના બે વ્યક્તિઓને સામેથી રોંગ સાઈડે આવતી ક્રિએટા કારના ચાલકે અને તેમાં સવાર યુવકોએ માર મારતા બંનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પલસાણા તાલુકાના દસ્તાન રેલવે ફાટક પાસે આવેલી જે લક્ષ્મી સિમેન્ટમાં આઈટી ડિપાર્ટમેન્ટ નેટવર્ક એન્જિનિયરિંગમાં ફરજ બજાવતા બારડોલીના રોનક રજનીકાંત પ્રજાપતિ અને રજનીકાંત ભંડારી પોતાની નોકરી પૂરી કરી સાંજે 6 વાગે નોકરીએથી છૂટી પોતાની યામાહા મોટર સાયકલ લઈ નોકરીએથી છૂટી પોતાના ઘરે બારડોલી જઈ રહ્યા હતા. ત્યારે દસ્તાન ફાટક પછી બારડોલી તરફ જવાના રસ્તે ખાદીના પુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ક્રિએટા કાર પૂર ઝડપે સામે આવતા મોટરસાયકલ ચાલકે પોતાની બાઇક થોભાવતા કારમાંથી ચાલક બહાર આવી માર મારવા લાગ્યો અને કારમાં બેઠેલા અન્ય લોકો લાકડીના સપાટે માર મારી કાર લઈને નાસી છૂટ્યા હતા. ત્યારબાદ એકત્ર થયેલા લોકોએ 108ની મદદથી ઇજાગ્રસ્તોને બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પલસાણા પોલીસને થતા PSI ચેતન ગઢવી સહિતનું સ્ટાફ ઘટનાસ્થળે નિરીક્ષણ કરી બારડોલી હોસ્પિટલ જઈ જરૂરી કાયદેસરના કાગળો હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે. મારું નામ રોનક પ્રજાપતિ, જેકેલ સિમેન્ટ દસ્તાન ફાટક પાસે જોબ કરું છું. 6 વાગે જોબ પછી છૂટ્યો ત્યારે બહાર નીકળતા દસ્તાન ફાટક જોવાથી હું ગલી ગુજરાતી નીકળીને મારા રોડ પર પહોંચતા દસ્તાનથી થોડેક આગળ જતા જે પુલિયો આવે છે ત્યાંથી પહેલાં હું મારા રસ્તા પર જતા પુલિયા પરથી સામેની બાજુથી ક્રેટા ગાડી આવે બહુ સ્પીડમાં હોવાથી મેં મારી ગાડી ઊભી રાખી દીધી. ગાડી ઊભી રાખતા સામેવાળાએ પણ ગાડી ઊભી રાખી. ડ્રાઈવર બહાર નીકળીને મારી સાથે ડાયરેક્ટ ઝપાઝપી કરવા લાગ્યા. મેં કીધું, ભાઈ મેં મારી સાઈડ પર છું, મારી કોઈ ભૂલ નથી, તમે તમારી સાઈડ પર હોતે તો હું ગાડી નહીં ઊભી રાખતે. તો એ ભાઈએ એવું કીધું ડાયરેક્ટ કે હું ભરવાડ છું, તું ભરવાડ સામે કેવી રીતના બોલી શકે. ને પછી ડાયરેક્ટ ગાડીમાંથી દંડો કાઢ્યો ને મને એક થાપડ મારી. ત્યારે મેં સામે હેલ્મેટ ધરી દેતા હેલ્મેટ ફૂટી ગયું. તો બાજુ બાકીના જે બેસેલા હતા ગાડીમાંથી તે પણ બધા બહાર નીકળ્યા ને મારવા માંડ્યા હાથે ને ઘૂંટ મૂક્યા. જેવા માર્યા અને પેલો ભાઈ દંડાથી મારતો હતો. 5-6 વાર મને વાગ્યું ને બીજા એક ભાઈએ માર્યો તો મારો એક આ દાંત પણ તૂટી ગયો. એટલે હું ત્યાંથી ભાગ્યો મારી કંપની સાઈડ ભાગ્યો. તો મારી સાથે કાકા હતા તેમણે પણ માર્યા ને બીજા 3 છોકરા ત્યાં ગાડીમાંથી ઉતરેલા હતા તે મને મારતા મારતા મારી કંપની લગીને આવ્યા. ત્યાં બધા ડ્રાઈવર હતા તેમણે મને બચાવ્યો. તમે જેકે લક્ષ્મીથી ક્યાં જઈ રહ્યા હતા અને કેટલા જણા હતા? હું જેકે લક્ષ્મી પરથી કંપની પરથી છૂટીને મારા ટાઈમ 6 વાગ્યે ઘરે જતો હતો. મારી સાથે એક કાકા હતા. તમે ક્યાં જઈ રહ્યા હતા? હું ઘરે જતો હતો.